Chalo, aja presi su turn point, turn matlab samantar baju chatuskor ho. HOP darshavel chhe apni paase x y z na khuna na map shodhvana chhe. Kona z y ane x na khuno shodhva mate kaya gunadharma no upyog karyo chhe te jana ho. Avo daklo apne agal kari gaya chhe. Taka sauthi pehla ओ 70 પરથી આપણને અંદરનો માપ મળી જશે રૈખિક જોડના ગોળાથી તો આપણે એનું લખીશું કે P O આને નામ આપી દઈએ ખૂણો P O Z ખૂણો P O Z વત્તા 70 અંશ બરાબર 180 રૈખિક જોડના खोना खोनो पी ओ जेड बराबर 180 माइनस 70 माके खोनो पी ओ जेड बराबर 110 अंश अपना 110 आ गयो समांतर वाले चतुष्कोण में समसामयिक खूणा समान तो आपरे खोनो पी ओ जेड बराबर है खोनो जेड ई पी कारण के आपरे 112 छे खूणो जेड ई पी समसामयिक खूणा समान चलो माके खूणो जेड ई पी बराबर एक्स बराबर कितना आवश्यक अपना 110 अंश चलो अपना 110 अंश आ गया चलो अब आपने त्रिकोण बना उसे इधर EZP तापे 110 ने 40 आपन ना चाहे तापन आप में मरी जैसे त्रिकोण EZP मा खूनो E बत्ता खूनो Z बत्ता खूनो P बराबर 180 चलो E नू माप आपको आई हुई छे 110 Z નું માપ આપણને 40 આપેલું છે અને ખૂણા P નું માપ આપણે શોધવાનું ચાલો 4 110 ને 40 આવશે 150 અંશ વત્તા ખૂણો P બરાબર 180 અંશ ખૂણો P બરાબર 180 માઇનસ 150 એટલે આપણો આવશે 30 અંશ આપણા 30 અંશ આવી ગયા હવે આપણે બનાવીએ છે ચાલો આ 30 આવે ताई नो अपरो 30 आगे जी अपने सुधवानो छे Z E P O तो खूनो E P Z बराबर खूनो P Z O क्या खूना बन से युग्मा कोणी जोड़ युग्मा कोणी जोड़ तो खूनो EPZ बराबर 30 अंश तो माटे खूनो PZ O बराबर 30 अंश चलो आ 30 आपको आ गयो x मळी गयो छे y शोधवानो छे तो y माटे आपणे बीजो z लई गया आ ऊंधो z आपको आयो बनशे आ रीतनो z बनशे एमा नाम आप्युं छे EZ P O આનો માપ આપણને 40 આપ્યું છે તો આનો માપ આપણને 40 મળી જશે તો આપણે લખીશું ખૂણો EZP બરાબર ખૂણો ZPO EZP બરાબર ZPO ચલો EZP બરાબર 40 અંશ તો માટે ખૂણો ZPO બરાબર પણ આપણો 40 અંશ चलो तो आपने बताना माप लपी दिए x नो आपको आई हुई है x बराबर 110 अंश y आपका इतना ही आपको है तो 40 अंश y बराबर 40 अंश अन्य आपने कोई और कौन सा बांच है z तो z आपका ये सही तो है कोई और आपने z आई हुई है आप युग्म बोले लेके 30 अंश चलो गंस अने रंस
समांतर बाजु चतुष्कोण छे x અને y એમાં શોધવાના છે અને આ x અને y ની લંબાઈ કેમાં શોધવાની છે સેમીમાં તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામેની બાજુઓ સમાન હોય છે જે આપણે આગળ શીખી ગયા તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામેની બાજુઓ नामा समान होय छे चलो सामसामेनी बाजू कोई थे एक आपा लईसु जी यू नी सामेनी बाजू आपली आवशे एस एन अने ए ज रीते बीजी बाजू आवशे जी एस नी सामेनी बाजू आवशे यू एन चलो जी यू नो माप छे 3y माइनस 1 sn નું માપ છે 26 માટે 3y બરાબર 26 વત્તા 1 3y બરાબર 27 માટે y બરાબર 27 ના છેદમાં 3 9 તાલી 27 માટે y બરાબર 9 ચાલો y નું માપ કરી ગયું એ જ રીતે આપણે gs છે 3s બરાબર 18 માટે x બરાબર 18 ના છેદમાં 3 6 તાલી 18 માટે x બરાબર 6 હવે બીજો દાખલો આપણે રોન્સ આપેલો છે રોન્સ પર કોણમાં પડ્યા છે વિકર્ણના વિકર્ણ પરસ્પર દ્વિભાગે છે એનો ગુણધર્મ અહીંયા લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણના विकर्ण परस्पर दुभागे छे चलो परस्पर दुभागे એટલે સમસમ આપણે બંને નો શું આવશે સમસમે મૂકી દઈએ આપણે પહેલા લઈશું કે SU બરાબર 20 બરાબર y વત્તા 7 આપણને આપેલું છે અને બીજો આયો વિકર્ણ RN बराबर 16 बराबर x वत्ता y चलो હવે આમાં છે ને x वत्ता y કોઈની કિંમત આપી નથી આ ઉપરનામાં આપણને આપેલી છે ખાલી y જ શોધવાનો છે તો આપણે એ પદ ઉતારીએ કે 20 बराबर y वत्ता 7 માટે 20 માઈનસ 7 बराबर y માટે y बराबर 20 માંથી 7 જાય એટલે કે 13 હવે એની કિંમત આપણે આ બીજામાં મૂકી શકાય કે x વત્તા y બરાબર 16 x વત્તા y આપણા ઈવા 13 બરાબર 16 માટે x બરાબર 16 માઈનસ 13 માટે x બરાબર 3 આમાં બે ગુણધર્મનો ઉપયોગ આપણો થયો છે એક તો બાજુઓના માપ સમાન અને બીજો વિકર્ણ પરસ્પર દુભાગે છે चलो रिक्स ने क्लू समांतर बाजू चतुष्कोण छे तो x शोधो चलो तो આપણે સૌથી પહેલા બંને આ ચતુષ્કોણ આપેલા છે તેને અલગ કરી દઈએ આ રીતનો એ છે આપણો રિક્સ r i s k અને બીજો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે ક્લૂ C L U એમાં L નું માપ છે 70 અને અહીંયા આપણે K નું માપ આપ્યું છે 120 હવે આ બંનેને વચ્ચે આપણે x શોધવાનો છે તો એ કેના પરથી આપણે આનો શું બાયો શું બનાવવાનો છે આખો ત્રિકોણ અહીંયા આપણે ત્રિકોણ બને છે E S અહીંયા આપણે કોઈ પણ નામ આપી દઈએ O નામ આપી દઈએ O E F આ ત્રિકોણ બની ગયો હવે x નું માપ શોધવાનું છે E અને S નું માપ આપણને મળી શકે છે S નું માપ આપણને R પરથી મળશે અને E નું માપ આપણને L પરથી મળશે સમસામેના ખૂણા સમાન તો હવે આપણે આમાં પહેલા લઈશું કે ચતુષ્કોણ રિક્સ R I S K માં ખૂણો K વત્તા ખૂણો R બરાબર 180 પાસ પાસેના
ખૂણા પૂરક પાસ પાસેના ખૂણા પૂરક ચાલો કે નું માપ આપણને આપેલું છે 120 અંશ આર આપણે શોધવાનો છે ચાલો આર બરાબર 180 માઈનસ 120 માટે ખૂણો આર બરાબર 60 અંશ ચાલો આર નું માપ આપણને 60 મળી ગયું આ આર ની સામેનો ખૂણો આપણો કયો આવે છે એસ સમ સામેના ખૂણો સમાન એટલે આર ની સામેનો ખૂણો આપણો આવ્યો એસ એટલે એનો માપ પણ આપણો કેટલો આવશે 60 નો ખૂણો આર બરાબર ખૂણો એસ અહીંયા લખીશું સમ સામેના ખૂણો સમાન ચલો ખૂણો એસ બરાબર 60 અંશ તમારો માપ આવી ગયો લાકડી ત્રિકોણમાં એક નું માપ આપણને એસ નું માપ 60 મળી ગયું ઈ નું માપ એ રીતના આવશે કે ચતુષ્કોણ સી એલ યુ ઈ માં ક્યુ માં ખૂણો એલ બરાબર ખૂણો ઈ સમ સામેના ખૂણા સમાન કારણ કે એલ ની સામેનો ખૂણો કયો છે ઈ ચાલો ખૂણો એલ બરાબર 70 અંશ માટે ખૂણો ઈ બરાબર પણ 70 અંશ ચાલો આપણને ઈ નું માપ પણ મળી ગયું ત્રિકોણ આપણે લઈ લઈએ કે ત્રિકોણ ઓ ઈ એસ માં કયો બ્લેક કલરનો જે દેખાય છે તે ઓ ઈ એસ માં ખૂણો એ ઓ વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો એસ બરાબર 180 અંશ ઓ એટલે કે આપણે એક્સ શોધવાનો છે ઈ નું માપ આપણે હમણાં જ શોધ્યું 70 અંશ અને એસ નું માપ પણ આપણે શોધ્યું 60 અંશ બરાબર 180 અંશ ચાલો એક્સ વત્તા 60 ને 70 છ ને છ 12 ને 13 130 અંશ બરાબર 180 અંશ માટે એક્સ બરાબર 180 માઇનસ 130 માટે x બરાબર 50 અંશ આપણે બંને ચતુષ્કોણને અલગ કરી દીધા અને એમાં સમ સામેના ખૂણા સમાનની દીધા આપણે પછી ત્રિકોણ લીધો અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થી આપણને x નું માપ મળી જાય સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો કઈ બે બાજુઓ પરસ્પર સમાંતર છે તો આપણે આપણને માપ આપેલું છે ખૂણા M અને ખૂણા L નું માપ આપેલું છે તો એ બંને પાસ પાસેના ખૂણા થયા પાસ પાસેના ખૂણા કેવા હશે પૂરક તો આપણે લખીશું કે માપ ખૂણો M વત્તા માપ ખૂણો L બરાબર એમ નું માપ છે 100 વત્તા 80 બરાબર 180 અંશ થયા તો માટે ખૂણો એમ અને ખૂણો એલ પૂરક કોણ છે કારણ કે પાસ પાસે પૂરક કોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 180 અંશ ત્યાર પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બંને બાજુઓ સમાંતર છે તમને આગળ સમજાવ્યું સમલંબ ચતુષ્કોણમાં સોરી સમલંબ ચતુષ્કોણમાં સમ સામેની બાજુ સમાંતર હોય છે કારણ કે આ પાટાની જેમ આખી આ બંને બાજુ આ ચાલ્યા કરે છે સમાંતરનો મતલબ શું કે બંને બાજુ એકબીજા સમાન રેલવેના પાટા કઈ રીતના હોય તમને આગળ સમજાવ્યું એ રીતની સીધી ચાલ્યા કરે છે તો એ બંને સમાંતર છે એની આ શું છે આ છેદિકા છેદિકા કઈ આપેલી છે એમએલ એમએલ આપણને છેદિકા આપી છે તો છેદિકાની એકલ તરફના અંદરના ખૂણા આપણને આપેલા છે એકનું માપ 100 આપેલું છે એકનું માપ 80 આપેલું છે તો અહીં લખાશે ખૂણો એમ અને ખૂણો એલ એ છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે બહિષ્કોણ તમને બહારના ખૂણા જે આગળના આપણે
વિડિયોમાં બધું જોઈ ગયા છે. બનીશ કોણ એટલે બળના ખૂણા, અંતઃ કોણ એટલે અંતરના ખૂણા. તો આ બે સમાંતર બાજુ M અને L એ છેદિકા ML ની એક જ તરફના એટલે કે અહીંયા અંદરની તરફ જ આપેલા છે, એટલે કે એક જ તરફના અંતઃ કોણો છે એટલે કે અંદરના ખૂણા છે. અંદરના ખૂણા હોવાથી કઈ બે બાજુ સમાંતર થશે? આપણી ઉપરની કઈ છે? એન એમ સમાંતર કે એલ. માટે સમસામેની જે બાજુ આપણી સમાંતર થઈ ગઈ એને કારણે ચતુષ્કોણ N K L M A સમલંબ ચતુષ્કોણ છે. ચાલો ખબર પડી. આપણે પાસ પાસેના ખૂણા પૂરક સાબિત કર્યું. પૂરક સાબિત કર્યું એટલે કે એ બે ખૂણાઓ છેદિકાની એક જ તરફના અંતઃ કોણો છે. અંતઃ કોણો છે એટલે આ સમસામેની બાજુ કેવી થશે? સમાંતર. સમ કારણ કે સમલંબમાં સમસામેની બાજુઓ કેવી હોય છે? સમાંતર. આપણે સાબિત કરી દીધું તેને કારણે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. ત્યાર પછી આમાં એ જ રીતનું આપેલું છે કે સમસામેની બાજુ સમાન હોય તો સી નું માપ શોધો. તાખો ઊંધો દાખલો. કારણ કે આ સમાંતર છે કારણ કે એ બંને એક તરફના અંતઃ કોણ છે. અંતઃ કોણ છે એટલે બંનેના માપનો સરવાળો કઈ રીતે થશે? 180 અંશ. આખો આ નોંધો કે ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર બીસી છે આપણને આપેલું છે. તો એ બે આપી દીધું છે એટલે આ અને આની સમાંતર અંદરના અંતઃ કોણો આપણા થશે કયા? ખૂણો બી અને ખૂણો સી એ. કઈ છેદિકા બનશે આપણી? બીસી એ છેદિકા બીસી ના એક જ તરફના અંતઃ કોણો છે. આનું આખું આપણે આમાં શું કર્યું કે તેના માપ આપેલા હતા એના પરથી આપણે અંતઃ કોણ સાબિત કરેલા હતા અને એને કારણે બંનેની સમસામેની બાજુઓ સમાંતર થતી હતી. તો આમાં સમસામેની બાજુઓ સમાંતર આપેલી છે તેને કારણે ખૂણો બી અને સી છેદિકા બીસી ને એક જ તરફના અંતઃ કોણો થશે. અંતઃ કોણ એટલે અંતઃ કોણના બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે કારણ કે બંને કેવા થશે? પૂરક કોણ. તળબીનું માપ આપણને 120 આપેલું છે. સી આપણે શોધવાનો છે માટે ખૂણો સી બરાબર 180 માઇનસ 120 તો માટે ખૂણો સી બરાબર આપણા 60 અંશ. આ બંને દાખલા સરખા છે પણ આખા ઊંધા, એકમાં ઉપરથી નીચે તરફ અને બીજામાં નીચેથી ઉપર તરફ આપણે સાબિત કરવાનું છે. ચલો એસપી સમાંતર આરક્યુ હોય તો ખૂણા માપ ખૂણા પી અને માપ ખૂણા એસ નું માપ શોધો. કઈ છે? એસપી સમાંતર આરક્યુ. હવે આ બંને બાજુ સમાંતર છે તો હમણાં જ આપણે સમલંબ ચતુષ્કોણ થશે કારણ કે સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાંતર અને સમાન. હવે એની છેદિકા એક એક આપણે એસ અને આર આપેલી છે અને બીજી છેદિકા આપણને આપેલી છે પી અને ક્યુ. હવે એટલે આપણે હમણાં કહ્યું કે બે સમાંતર બાજુઓની છેદિકાથી બનતા અંતઃ કોણોના માપનો સરવાળો 180 અંશ છે. આપણે આગળના દાખલામાં શીખી ગયા. તો આપણે આ પહેલી રીત લઈએ કે સમલંબ ચતુષ્કોણ PQRS માં કઈ સમાંતર બાજુ આપેલી છે? એસપી સમાંતર આરક્યુ ની છેદિકા
આપણે પહેલા PQ વાળું લઈએ છેલ્લી કા PQ થી બનતા એક જ તરફના અંતઃ કોણ કયા છે ખૂણો P અને ખૂણો Q છે ચાલો આ થયા કારણ કે PQ આપણી છેલ્લી કા થઈ ગઈ તો ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180 અંશ P નું માપ નથી ખબર P શોધવાનો છે Q આપેલો છે 130 અંશ માઇનસ 180 અંશ તો ખૂણો P બરાબર 180 માઇનસ 130 એટલે આપણો ખૂણો P આવશે 180 માંથી 130 જાય એટલે આપણો ખૂણો P આવ્યો 50 અંશ ચાલો ખૂણો P મળી ગયો એ જ રીતે આપણે ઉપરનો લઈએ કે SP સમાંતર RQ ની છેદિકા કઈ છેદિકા આપણે લઈશું SR SR થી બનતા એક જ તરફના અંતઃ કોણો કયા આવશે S અને R ખૂણો S અને ખૂણો R છે તો ખૂણો S વત્તા ખૂણો R બરાબર 180 અંશ આપણે S શોધવાનો છે R નું માપ આપણને આ કાટખૂણો દર્શાવેલો છે એટલે 90 અંશ વત્ત બરાબર 180 અંશ માટે ખૂણો S બરાબર 180 માઇનસ 90 તો માટે ખૂણો S બરાબર 90 અંશ ચાલો આપણે 90 અંશ આવી ગયા તો S અને P નું માપ મળી ગયું હવે શું કીધું છે જો R નું માપ જાણતા હોય તો P શોધવાની અન્ય રીત હશે R નું માપ આપણે જાણીએ છીએ 90 અંશ P નું માપ આપણે Q નું માપ 130 આપેલું છે હવે આ કોણ કેવો છે કાટખૂણો કારણ કહીએ 90 અંશે બને છે એમાં કારણ કે આ બે 90 અંશ છે એને સમાંતર રેખા એટલે S પણ 90 થવાનો એટલે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય તો આ 90 આપેલો છે આ 90 આપેલો છે 130 તેના પરથી આપણને P મળી શકે એટલે જો R નું માપ આપેલું છે એટલે આપણે અન્ય રીત પણ શોધવી હોય તો ખૂણો P વત્તા ખૂણો R વત્તા ખૂણો Q વત્તા ખૂણો S બરાબર 360 આ કઈ રીત છે અન્ય રીત જે આપણે કરવાની નથી તમને સમજાવવા માટે કરું છું P નું માપ આપણે શોધવાનું છે કારણ કે અહીંયા P નું માપ શોધો R નું માપ 90 છે Q નું માપ 130 છે S નું માપ એના જેવું 90 જ આવવાનું છે બરાબર 360 અંશ આપણે આના પરથી S નું માપ આપણને મળી ગયું પછી બીજી રીત આપણે અહીંથી આપણા ચતુષ્કોણની રીતે કરી શકે આપણે આ રીત નહીં કરવી હોય છેદિકા વાળી રીત નહીં કરવી હોય તો આપણે આ છેદિકાની એક તરફના અંતઃ કોણ પરથી આપણને S નું માપ મળી ગયું S ના માપ પરથી ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 તો ખૂણો P વત્તા બધાનો સરવાળો આપણો આવે છે 310 બરાબર 360 અંશ માટે ખૂણો P બરાબર 360 માઇનસ 310 તો આપણો આવશે ખૂણો P બરાબર 50 અંશ આપણે અન્ય રીત એટલે કે છેદિકા વાળી નહીં કરવી હોય તો એક જ તરફના છેદિકા વાળો આપણે અહીં કરી દીધું તે છેદિકા પરથી ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કરી દેવાનો અને જો એ રીતની કરવી હોય તો બંને એક જ તરફના અંતઃ કોણોની રીત પણ તમે કરી શકો